नमस्ते विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। नीलकंठ विद्यालय ऑनलाइन शिक्षण में तमारू स्वागत है। आज आप धोरण सात विषय गुजराती काव्य बे विषय अभ्यास करीशू। मित्रों, तमे काव्यना शीर्षक में जुओ तो छे के आजनी घड़ी रड़ियामणी। आजनी घड़ी एटले पळ क्षण, रड़ियामणी एटले सुंदर। काव्य में शू कहवा मागे छे के आजनी पळ सुंदर छे। काव्यनी पहली पंक्ति जोईए तो एमां छे के सखी आजनी घड़ी रड़ियामणी। सखी एटले बहेनपणी, बहेनपणी आजनी घड़ी सुंदर छे। आजनी घड़ी शा माटे सुंदर छे तो ई आपणे काव्य जोईए एटले आपणने खबर पड़े कि एवुं ते शुं छे કે આજની પળ આટલી બધી સુંદર છે। કાવ્યના કવિ તો કે નરસિંહ મહેતા છે। નરસિંહ મહેતાનું નામ તો તમે સાંભળ્યું જ હશે કે નરસિંહ મહેતા કૃષ્ણ ભગવાનના પ્રિય ભક્ત હતા। એને પોતાનું જીવન છે તો કે કૃષ્ણ ભગવાનને સમર્પિત કરી દીધું હતું। સમર્પિત કરી દેવું એટલે કે પોતાના સુખ દુઃખ એ બધું કૃષ્ણ ભગવાનની જવાબદારી। નરસિંહ મહેતાના દીકરાના લગ્ન એટલે કે સામરસાના લગ્ન તો કે એ બધું તો કે એ જવાબદારી કૃષ્ણ ભગવાને ઉપાડી લીધી હતી। એના દીકરી એટલે કે કુંવરબાઈ તો એનું મામેરું પૂરવાનું કામ તો કે એ પણ કૃષ્ણ ભગવાને ઉપાડી લીધું હતું। તો કે હુંડી સ્વીકારવાની હતી એના વિશે પણ તમે થોડીક એવી વાત સાંભળી હશે તો એ પણ કૃષ્ણ ભગવાને ઉપાડી લીધું હતું કામ। તો આવા નરસિંહ મહેતાના ઘણા બધા કામ છે એ કૃષ્ણ ભગવાને કરી દીધા હતા અને નરસિંહ મહેતાએ પોતાનું જીવન આખી આખું કૃષ્ણ ભગવાને સોંપી દીધું હતું। તો આવા જ નરસિંહ મહેતા હવે એને પોતાના જ જે ગીતો છે એને જે પણ આપણે કાવ્યો એના જોઈએ છીએ તો કે કૃષ્ણ ભગવાનના ભક્ત હતા તો સ્વાભાવિક છે કે હવે કે ભક્ત છે તો કૃષ્ણ ભગવાનને અનુલક્ષીને ભજન અથવા ગીતો ગાતા હોય તો આપણું આ કાવ્ય પણ એક એવું ભક્તિ ગીત છે। નરસિંહ મહેતાના જન્મ વિશે જોઈએ તો કે નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો હતો। વિદ્યાર્થી મિત્રો, ખાસ પહેલું વાક્ય છે એમાં તમે અન્ડરલાઈન કરીને નોટ કરી લેજો, આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે કે નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો। તો ઓપ્શનમાં તમને ભાવનગર અને જૂનાગઢ બે આપ્યા હોય તો આપણો જૂનાગઢ જવાબ ખોટો પડશે। શું જવાબ આવશે? ભાવનગર। જૂનાગઢમાં તેઓ રહેતા હતા, જન્મ ભાવનગરમાં થયો હતો। તેમના વિશે ઘણી માન્યતાઓ પ્રચલિત છે તો કે નરસિંહ મહેતા જૂનાગઢમાં રહેતા હતા, તેમણે આખું જીવન ભક્તિ કીર્તનમાં વિતાવ્યું હતું। કૃષ્ણ ભક્તિમાં જ એને આખે આખું જીવન વિતાવ્યું હતું। સંત કવિઓમાં તેમનું માન ભર્યું સ્થાન છે કે ઘણા બધા આપણે કવિઓ છીએ કે માત્ર કવિ નથી સંત પણ છે। ભગવાન માટે એની કાવ્ય કવિતાઓ લખે છે તો કે એવા ઘણા બધા કવિઓ છે તો કે એક બધા કવિઓમાં નરસિંહ મહેતાનું નામ માનપૂર્વક લેવામાં આવે છે। હવે આજની કાવ્ય વિશે જોઈએ તો કે આજની ઘડી રડિયામણી સુંદર ભક્તિ ગીત છે। આપેલ કાવ્યનો સાહિત્ય પ્રકાર પૂછે કે આપેલ કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો તો શું થાય કે ભક્તિ ગીત છે। હવે વિદ્યાર્થી મિત્રો, તમે સાહિત્ય પ્રકાર વિશે નહીં જાણતા હોય તો આપણે ટૂંકમાં હું તમને થોડીક એની સમજૂતી આપી દઉં કે આપણે ગુજરાતીમાં ગદ્ય વિભાગ અને પદ્ય વિભાગ આવે। ગદ્ય વિભાગમાં શું હોય કે પાઠ, પદ્ય વિભાગમાં તો કે કાવ્ય। કાવ્ય તો કે એ પણ અલગ અલગ પ્રકારની હોય કે ભક્તિને અનુલક્ષીને ગાવામાં આવી હોય તો એને ભક્તિ ગીત કહેવાય। પછી કે આપણે ઘણા બધા સોનેટ કાવ્યો પણ આવતા હોય, પછી કે કોઈ લોકગીત આવતા હોય આપણે કે છપ્પા ચોપ્પા ઉખાણા એ પ્રકારના પણ કાવ્યો આવતા હોય, ઉર્મી કાવ્ય હોય, પછી કે પદ્ય વાર્તા હોય
કે આપણને કાવ્યની અંદર વાર્તા જ આપેલી હોય પણ કેવા સ્વરૂપમાં, તો કે કાવ્યના સ્વરૂપમાં, તો એને પદ્ય વાર્તા કહેવાય. તો આવી રીતે આપણને કાવ્યના અલગ અલગ પ્રકારો હોય છે. તો એમાં આપણું આ કાવ્ય કયું છે, તો કે ભક્તિ ગીત છે. આ ગીતમાં એક સખી અન્ય સખીઓને વાલાજીના આવવાના સમાચાર આપે છે. કાવ્યમાં શું છે કે એક બહેનપણી એની બીજી બહેનપણીને વાલાજી એટલે કે ભગવાન કૃષ્ણ એના આવવાના સમાચાર આપે છે. હવે કે આપણા જ ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો આપણે એની આગતા સ્વાગતા માટે કેટલી બધી તૈયારીઓ કરીએ છીએ. એમાંય તે આપણી કોઈ પ્રિય વ્યક્તિ આવવાની હોય તો આપણે એની ઘણી બધી આતુરતાપૂર્વક રાહ જોઈએ છીએ કે ક્યારે આવશે, એના માટે હું આમ કરીશ, એના માટે આ જમવાનું બનાવીશ. તો એવું આપણે ઘણું બધું નક્કી કરતા હોઈએ છીએ. તો આ સખીના ઘરે તો ખુદ ભગવાન કૃષ્ણ, ભગવાન કે વાલાજી શબ્દ વાપર્યો છે, તો કે વાલાજી એટલે ભગવાન કૃષ્ણ આવવાના છે. તો એના માટે તો એનો આનંદ ખૂબ જ છે. હવે આપણામાં કીધું છે કે કોઈ મહેમાન આવવાના હોય ત્યારે યજમાન જે તૈયારી કરે એવી તૈયારી અહીં પ્રભુના આવવાની રાહ જોતી સખીઓ કરે છે. કાવ્યનું આખું વાતાવરણ ભક્તિમય, કે કૃષ્ણની ભક્તિમય આખે આખું વાતાવરણ ઘણું બધું કાવ્યમાં જોવા મળે છે. બીજું કે સ્વાગત ભર્યું, તો કે કૃષ્ણ ભગવાનની ભક્તિ પણ છે, કૃષ્ણ ભગવાન આવવાના છે, વાલાજી આવવાના છે, તો એના સ્વાગત માટેની ઘણી બધી તૈયારીઓ રૂપી, તો કે એનું સ્વાગત ભર્યું અને ઉત્સાહમય, અને કે સખીમાં એક પ્રકારનો અનેરો ઉત્સાહ છે, કૃષ્ણ ભગવાનની રાહ જોવે છે, તો ઉત્સાહમય એવું વાતાવરણ આખું બની રહે છે. ખૂબ સરસ કાવ્ય છે, કાવ્યનો રાગ પણ સરસ છે. તો હવે આપણે કાવ્યમાં કવિ વિશે સમજૂતી મેળવી, પછી આપણે કે કાવ્યનું શ્રવણ કરીશું જેથી એનો રાગ આપણને વ્યવસ્થિત રાગમાં કાવ્યને ગાતા આવડે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયો દ્વારા આપણે કાવ્યને ગાઈશું, પણ તમે પણ વિડીયોની સાથે ગાવાનો પ્રયત્ન કરજો. એક બે વખત તમે વિડીયો સાથે ગાઈશું એટલે તમને રાગ સરસ એવો આવડી જશે, અને ખૂબ જ સરસ મ્યુઝિક સાથે, ચિત્ર સાથે આપણને કાવ્યનું શ્રવણ આપેલું છે. તો આપણે કાવ્યનું શ્રવણ કરીએ. આજની ઘડી તેરળી આમણી જીરે સખી, આજની ઘડી રળી આમણી, હે મારો વાલો જીવાની વધામણી, હે મારો વાલો જીવાની વધામણી, જીરે આજની ઘડી તેરળી આમણી જીરે સખી, આજની ઘડી રળી આમણી. લીલા વાસ વટાવીએ જીરે સખી, આલા લીલા વાસ વટાવીએ, હે મારા વાલાજી ના મંડપ ચાવીએ, હે મારા વાલાજી ના મંડપ ચાવીએ, જીરે આજની ઘડી તેરળી આમણી જીરે સખી, આજની ઘડી રળી આમણી. દરિયા તોરણ બારે બંધાવીએ જીરે સખી, દરિયા તોરણ બારે બંધાવીએ, મોતીડે ચોક પુરાવીએ જીરે, મોતીડે ચોક પુરાવીએ જીરે, આજની ઘડી તેરળી આમણી જીરે સખી, આજની ઘડી રળી આમણી. Thank you.
जमुना ना निर्मंगावे। जीरे सखी लंका जमुना ना निर्मंगावे। हे मारा वाला जी न चरण पखाड़िए। हे मारा वाला जी न चरण पखाड़िए। जीरे आजनी घड़ी तेरिया मणि। जीरे सखी आजनी घड़ी रड़िया मणि। सहु सखियो मणी ने आवे। जीरे सहु सखियो मणी। हे मारा वाला जी न मंगल गवराविए। हे मारा वाला जी न मंगल गवराविए। जीरे आजनी घड़ी तेरिया मणि। जीरे सखी आजनी घड़ी रड़िया मणि। पूरो सोहागण साथियो। जीरे सखी पूरो पूरो सोहागण साथियो। घेर मलो पतो आवे हरी हाथियो। घेर मलो पतो आवे हरी हाथियो। जीरे आजनी घड़ी तेरिया मणि। जीरे सखी आजनी घड़ी रड़िया मणि। मिठड़ा थकी थाय मिठड़ो। जीरे सखी मिठड़ा थकी थाय मिठड़ो। हे मेता नरसैया नो स्वामी में डीठड़ो। हे मेता नरसैया नो स्वामी में डीठड़ो। जीरे आजनी घड़ी तेरिया मणि। जीरे सखी आजनी घड़ी रड़िया। हे मारो वालो जिया गानी वधामणी। हे मारो वालो जिया गानी वधामणी। जीरे आजनी घड़ी तेरिया मणि। जीरे सखी आजनी घड़ी तेरिया मणि। जीरे सखी आजनी घड़ी तेरिया मणि। जीरे सखी आजनी घड़ी।